नमस्कार, नवभाग्यानी महत्वपूर्ण खबरों साथे हूँ छु हेतवी अने हवे नजर खबरों पर। तो राज्य में फरी वरसादी माहौल जाम्यो छे। 24 कलाक में राज्य नेव्याशी तालुका में वरसाद वरस्यो छे। सौथी वधु अमरेली जिल्ला में वरसाद नोंधायो छे। अमरेली ना लाठी अने बाबरा में 2.5 इंच जेटलो वरसाद नोंधायो छे। 24 कलाक में राज्य नेव्याशी तालुका में मेघराजा वरसे। सौथी वधु अमरेली जिल्ला में वरसाद नोंधायो छे। आपने जणावी दीए आवनारा 5 दिवस गुजरात माटे अति भारे छे। अमरेलीना लाठी मां पण धोधमार वरसाद वरस्यो छे। राज्यमां फरी एकवार वरसादी माहौल सक्रिय थयो छे। 24 कलाकमां 89 तालुकामां वरसाद नोंधायो छे। सौथी वधु अमरेली जिल्लामां वरसाद नोंधायो छे। अमरेलीना लाठी अने बाबरामां 2.5 इंच जेटलो वरसाद नोंधायो छे। અરવલ્લીના ભીલોડામાં ધોધમાર વરસાદ છે। ભીલોડાની આસપાસના ગામડાઓમાં ધોધમાર વરસાદ છે। લીલછા, માંકરોડા, ખલવાડ સહિતના ગામોમાં વરસાદ છે। ધોધમાર વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા છે। અરવલ્લીના ભીલોડાથી આ દ્રશ્યો બતાવી રહ્યા છે। ભીલોડામાં પણ જબરજસ્ત વરસાદી માહોલ જામ્યો છે। ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ભરાયેલા દ્રશ્યો સામે આવ્યા હતા। તો આપણે જણાવી દઈએ હાર્દિક પટેલ સંવાદદાતા અરવલ્લી છે, અમારી સાથે ફોન લાઈન ઉપર જોડાઈ ગયા છે। હાર્દિક, જે રીતનું આવનારા 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ભીલોડામાં ભારે વરસાદ વરસી રહ્યો છે, શું છે વિગત? એટલી ચોક્કસ છે, જે પ્રકારે અરવલ્લી જિલ્લામાં વહેલી સવારથી ભારે વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને ભીલોડા અને શામળાજી પંથકમાં ધોધમાર વરસાદ વરસવાના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। ખાસ કરીને ભીલોડાના જે સ્ટેટ બેંક વિસ્તાર છે ત્યાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। બીજી તરફ જે લીલછા, માંકરોડા, ખલવાડ સહિત જે ગામડાઓ છે ત્યાં પણ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે સ્થાનિક જે લોકો છે જે નીચાણવાળા વિસ્તારના તેમને હાલાકી પડી રહી છે। પરંતુ જે આગાહી કરવામાં આવી છે તે પ્રમાણે વહેલી સવારથી ધોધમાર વરસાદના કારણે ઠંડક જોવા મળી રહી છે અને સરેરાશ 1-2 ઇંચ જેટલો વરસાદ વરસી ચુક્યો છે અને રોડ ઉપર પાણી વહી રહ્યા છે। તેવા સંજોગોમાં ચોક્કસથી ખૂબ સારો વરસાદ કહી શકાય, ત્યારે દિવસ દરમિયાન વરસાદ રહે તેવું લાગી રહ્યું છે। ત્યારે જિલ્લામાં 1,00,000 હેક્ટર જમીનમાં જે વાવેતર કરવામાં આવ્યું છે ખેતીમાં તેને પણ ફાયદો થશે। જી હેતવી, બિલકુલ, કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયાના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે, મેઘમહેર અવિરત છે, કારણ કે આવનારા 5 દિવસ પણ મહત્વના છે આ વિસ્તાર માટે। તો જે રીતે રોડ રસ્તાઓની હાલતની વાત કરીએ, નીચાણવાળા વિસ્તારોની વાત કરીએ, તો લોકોનું શું કહેવું છે? એટલી ચોક્કસ છે, જે પ્રકારે ભીલોડામાં વરસાદ પડે છે તે વખતે જે 1-2 ઇંચ વરસાદમાં જ નીચાણવાળા વિસ્તારો પાણી પાણી થઈ જાય છે। ખાસ કરીને સ્ટેટ બેંક વિસ્તાર છે, જે ભીલોડા પોલીસ સ્ટેશન વિસ્તાર છે, તેમજ લીલછા ગામના જે ગલીઓ છે ત્યાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાય છે। એટલે કે જે ગરીબ પરિવારો છે, 2-3 જે ભોજન જમતા હોય છે તેમના માટે રસોડું કરવું પણ મુશ્કેલ બની જતું હોય છે તેવા સ્થિતિ ઉભી થતી હોય છે। એટલે કે જે પ્રમાણે આગાહી કરવામાં આવી છે 5 દિવસથી તેમને લઈને ચોક્કસથી ભીલોડા તાલુકામાં વહેલી સવારથી વરસાદી માહોલ છે। યાત્રાધામ શામળાજીમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, તેના કારણે જે નેશનલ હાઈવેના જે પાણી છે તે યાત્રાધામ શામળાજીના બજારોમાં પણ ફરી વરસતા હોય છે તેવા ડરના કારણે હાલ વેપારીઓ માં ભય વ્યાપ્યો છે। પરંતુ જોવાનું એ રહે છે કે સ્થિતિ શું થાય છે, પણ હાલ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। જી બિલકુલ, હાર્દિક આભાર સમગ્ર માહિતી બદલ। અરવલ્લીના ભીરોડામાં હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। તો બીજી તરફ હિંમતનગરના ગ્રામ્ય પંથકમાં પણ વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળોની સાથે વરસાદ વરસ્યો છે। હિંમતનગરના ગાંભોઈ, ખેડ, ગાંધીપુરા, વાવડી, ચાંપલાનાર, કરણપુર ગ્રામ્ય પંથકમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે। તો ભારે ઉકળાટ બાદ આવેલા વરસાદથી લોકોએ પણ રાહત અનુભવી છે। સાબરકાંઠામાં હિંમતનગરમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે। કાળા ડિબાંગ વાતળોની વચ્ચે ધોધમાર વરસાદની બેટિંગની શરૂઆત થઈ છે। આજે ભારે વરસાદની રાજ્યમાં આગાહી કરવામાં આવી છે, તેવામાં હિંમતનગરમાં હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। કાળા ડિબાંગ વાદળો વહેલી સવારથી જ છવાયેલા હતા અને અત્યારે ધોધમાર વરસાદ વરસવાની શરૂઆત થઈ છે।
ઈશાન પરમાર સંવાદદાતા અમારી સાથે અહીંયા જોડાયા છે ફોન લાઈન ઉપર. ઈશાન, જે રીતનો વરસાદ હિંમતનગરમાં અત્યારે વરસી રહ્યો છે, કેવો માહોલ છે અને સાબરકાંઠા વિસ્તારમાં અત્યારે વરસાદી માહોલ કેવો છે? ચોક્કસ કે વહેલી સવારથી હિંમતનગરના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો. તો બાર એક કલાક પહેલા જ હિંમતનગર શહેરમાં પણ ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો. એટલે નોંધનીય છે કે હિંમતનગર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારો જેવા કે ડુંગર, સડા, ધનપુરા, શેખરપુરા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. એક બાજુ અસહ્ય ગરમી હતી, તો અસહ્ય ગરમીથી રાહત મળી છે. તો આ ઉપરાંત વધુ વરસાદને લઈને ખેતરમાં પાણી પર ભરાઈ જવાના લઈને ખેડૂતોને પણ નુકસાન થવાની ભીતિ અત્યારે હાલ તો સેવાઈ રહી છે. પરંતુ તે ધોધમાર વરસાદને લઈને નીચાણવાળા કેટલાક વિસ્તારો ત્યાં વરસાદી પાણી પણ ભરાઈ ચૂક્યા છે. જી બિલકુલ, સાબરકાંઠા વિસ્તારની વાત કરીએ તો આવનારા 5 દિવસ પહેલા તો રાજ્ય માટે ઘણા ભારે છે, કારણ કે 5 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. સાબરકાંઠામાં કેવો વરસાદ રહેશે? હજી તો પછી હવામાન વિભાગની આગાહી પ્રમાણે સાબરકાંઠામાં પણ ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. પરંતુ જે વધુ વરસાદને લઈને જે નેશનલ હાઈવે નંબર 8 છે ત્યાં વાહન ચાલકોએ વધુ મુશ્કેલીનો સામનો કરવો પડે તેમ છે. કારણ કે નેશનલ હાઈવે નંબર 8 પર મંદ ગતિની કામગીરીને લઈને ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ જાય છે, જેના કારણે વાહન ચાલકો પણ ભોગ બનતા હોય છે, અકસ્માતો પણ વધુ ભોગ બનતા હોય છે. જી બિલકુલ, આભાર ઈશાન સમગ્ર માહિતી બદલ. તો સાબરકાંઠામાં વરસાદી માહોલ જામ્યો છે. હિંમતનગરની વાત કરીએ તો વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો છવાયા હતા અને અત્યારે ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. તો આ તરફ મહેસાણાના વડનગરમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. વડનગરમાં સવારથી જ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. વડનગરમાં વરસાદની શરૂઆત થઈ છે. વરસાદથી વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી છે. તો આજથી મેઘરાજા ફરી ગુજરાતને ધમરોડશે. રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજથી તારીખ 11 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રક્ષાબંધનના દિવસે અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 11 ઓગસ્ટે વલસાડ, નવસારીમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. તો ભાવનગર, બોટાદ, ડાંગ, અમરેલીમાં પણ અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજથી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો ગુજરાત માટે આવનારા 5 દિવસ અતિ ભારે રહેશે, કારણ કે 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદનું જોર રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. એવામાં પણ 11 ઓગસ્ટ રક્ષાબંધનના પર્વની વાત કરીએ તો ત્યારે પણ ભારે વરસાદ રહેશે એ પ્રકારના સમાચાર આવી રહ્યા છે. 8 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી છે. તારીખ 8 ઓગસ્ટથી 11 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમે આપને બતાવી રહ્યા છીએ દૃશ્યમાં કઈ તારીખે કયા વિસ્તારમાં કેવો વરસાદ રહેશે. તો ઉત્તરાખંડના પર્વતીય વિસ્તારોમાં પણ સતત વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે થયેલા ધોધમાર વરસાદથી હરિદ્વારના સુમનનગરમાં રો નદીએ એકાએક રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. નદીના ધસમસતા પ્રવાહમાં 5 જેટલા મકાનો નદીના પ્રવાહમાં આવી ગયા હતા. તો મકાનો અને નજીકની જમીનો પણ પાણીમાં ગરકાવ થતા સ્થાનિકોમાં હાલભયનો માહોલ ફેલાયો છે. લોકો પોતાનો જીવ બચાવવા પોતાની ઘરવખરીને લઈને ઘરની બહાર આવી ગયા છે. ઉપરાંત નદીનો ધસમસતો પ્રવાહ પુલ પર ફરી વળતા પુલનું પણ ધોવાણ થયું છે. આ દ્રશ્યો બતાવી રહ્યા છે. ઉત્તરાખંડમાં મેઘરાજાનું જે રીતે રૌદ્ર સ્વરૂપ સામે આવ્યું છે અને તેને લઈને કેવા પ્રકારની સ્થિતિ થઈ છે. ઉત્તરાખંડમાં મેઘતાંડવે વધુ એક વ્યક્તિનો પણ ભોગ લીધો હોય એના પણ સમાચાર આવી રહ્યા છે. ટિહરીના ધનસાલીની નેલછામી નદીમાં પડી જતા એક મહિલા તણાઈ હતી. આ ઘટનાની જાણ થતાં પોલીસ અને એનડીઆરએફની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. શોધખોળ દરમિયાન ઘટના સ્થળથી 1.5 કિલોમીટર દૂર મહિલાનો મૃતદેહ મળી આવ્યો. ખેતીકામ કરવા જઈ રહેલી મહિલા નદી પાર કરી રહી હતી અને ત્યારે લપસી જવાથી તે નદીમાં ગરકાવ થઈ હતી. તો દક્ષિણ ભારતમાં પણ કેટલાક દિવસોથી ભારે વરસાદ વરસી રહ્યો છે. અવિરત વરસાદથી અનેક નદી, તળાવો અને ડેમો ઓવરફ્લો થઈ રહ્યા છે. કર્ણાટકના દેવગોંડા ડેમ ઓવરફ્લો થતા નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. સતત વધતી જળસપાટીના કારણે ડેમના તમામ 9 દરવાજા ખોલવામાં આવ્યા હતા. ડેમમાંથી પાણી છોડાતા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે.